હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને મિત્રો? હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. જી હા મિત્રો, ટાઇટલ તમે એકદમ બરાબર વાંચ્યું છે. ચહેરાની ચમક એટલી બધી વધી જશે કે ચમકવા લાગશે કાચની જેમ. જી હા મિત્રો, આજે એક એવું સરસ મજાનું હોમમેડ ફેશિયલ, એટલે કે એવું ઘરગથ્થુ વસ્તુઓમાંથી જ ચહેરાને કઈ રીતે ચમકાવી શકાય અને એની સુંદરતા એટલી બધી વધી જશે કે તમને જાણે પાર્લર જેવો નિખાર આવી જશે, એ પણ કોઈ જ પ્રકારની સાઇડ ઇફેક્ટ વિના અને અઠવાડિયામાં લગભગ એકથી બે વાર જ તેનો યુઝ કરવાનો છે. તો ચાલો બીજી વાતો ન કરતાં શરૂ કરીએ આજનો વિડીયો. હવે મિત્રો, આ માટે કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે સૌપ્રથમ એ ચર્ચા કરી લઈએ. તો સૌથી પહેલાં તો આપણે લઈ લેવાનો છે એક ચમચી જેટલો, જી હા મિત્રો, એક ચમચી જેટલો ચણાનો લોટ. એક ચમચી જેટલો ચણાનો લોટ, સાથે સાથે એક ચમચી જેટલું થોડું જાડું કડક હોય એવું દહીં લઈ લેવાનું છે. યાદ રહે, બજારમાં મળતી જે ડબ્બી દહીંની છે તે તૈયાર ડબ્બીમાંથી નહીં પણ ઘરે જમાવેલું, અથવા તો દહીં લેવાનું છે પણ એ ડબ્બીનું નથી લેવાનું, તૈયાર દહીં તમે લો તો પણ એ છૂટક મળે છે એ, અથવા તો ઘરે જમાવેલું હોય તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એક ચમચી દહીં લેવાનું છે, થોડું જાડું હોય તેવું. સાથે તેમાં એક વિટામિન ઈની કેપ્સ્યુલ ઉમેરી દેવાની છે. વિટામિન ઈની કેપ્સ્યુલ છે તે કોઈપણ મેડિકલ સ્ટોર ઉપર ખૂબ જ સરળતાથી મળી જશે અને તેની કિંમત માત્ર 2-3 રૂપિયા છે એક કેપ્સ્યુલની. કેપ્સ્યુલને લઈ તેને કટ કરી અને તેનું અંદરનું જે લિક્વિડ છે તે આ મિશ્રણમાં ઉમેરી દેવાનું છે કે જેથી કરીને ચહેરાને પૂરતું મોઇશ્ચર મળી રહે, ચહેરાને પૂરતી જે અંદરની ડલનેસ આવી ગઈ છે તે દૂર થાય અને ચહેરાની શાઇનિંગ, ચહેરાની ચમક છે તે વધી શકે. હવે આપણે તેમાં ઉમેરવાનું છે નાળિયેર તેલ. કેટલું? તો માત્ર 1-2 ટીપા જેટલું. જી હા મિત્રો, યાદ રહે, માત્ર 1-2 ટીપા નાળિયેર તેલ, કોકોનટ ઓઇલ ઉમેરી દેવાનું છે અને 1/2 ચમચી મધ અને સાથે સાથે 1-2 ચપટી જેટલું હળદર ઉમેરી દેવાનું છે. આ બધી જ વસ્તુઓને ઉમેરી તેને બરાબર રીતે હલાવી લેવાની છે. હલાવી લીધા બાદ હવે આ મિશ્રણને સીધું ચહેરા પર નથી લગાવવાનું, પહેલાં તમારો ચહેરો છે તેને પાણી વડે એકદમ હળવા હાથે મસાજ આપી, કોઈ જ વસ્તુ નથી લેવાની, એમને હળવા હાથે મસાજ આપીને એકદમ ચહેરાને સાફ કરી લેવાનો છે, ધોઈ લેવાનો છે. ત્યારબાદ આ જે મિશ્રણ લીધું છે તેને બંને હાથમાં લઈ અને આ રીતે સમગ્ર ચહેરા પર આપણે 2-3 મિનિટ સુધી એકધારી સતત હળવા હાથે મસાજ આપી અને લગાવવાનું છે. લગાવી દીધા બાદ હવે શું કરવાનું છે? તો તેને હવે આપણે લોકોએ 2-3 મિનિટ મસાજ આપી દીધા બાદ ફરીથી આ મિશ્રણ લઈ અને ધીમા ધીમા હળવા હાથે સમગ્ર ચહેરા પર લગાવી દેવાનું છે અને હવે આ મિશ્રણને આપણે સુકાવા દેવાનું છે. ક્યાં સુધી? તો સાવ એકદમ કમ્પ્લીટ સુકાઈ જાય ત્યાં સુધી નથી સુકાવા દેવાનું, હળવું હળવું ભીનું રહે. જી હા મિત્રો, હળવું હળવું ભીનું રહે, લગભગ મોટાભાગનું સુકાઈ જાય પણ હળવું હળવું છે છે હજી ન સુકાણું હોય તેવું રહે, ત્યારે આપણે આપણા ચહેરાને સામાન્ય પાણી વડે ધોઈ લેવાનો છે, ચોખ્ખો કરી લેવાનો છે અને બસ ધેટ્સ ઇટ. એક જ વારના ઉપયોગથી તમને ગેરંટી સાથે ચહેરો છે તે એકદમ નવી જ કંઈક ચમક આવી ગઈ હશે, કારણ કે આના આ ફેસપેકના કારણે ચહેરા પરના જે મૃતકોષો છે, ડેડ સેલ્સ જેને કહેવાય, એ નીકળી ગયા હશે. ચહેરાની જે આંખોની આજુબાજુની કાળાશ છે તે પણ દૂર થઈ ગઈ હશે અને ચહેરો છે તેની ચમક એકદમ કંઈક અલગ જ હશે, કંઈક વધી ગઈ હશે. તો મિત્રો, આ તો હતો અમારો આજનો વિડીયો. આપણા વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવો. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપનો ખૂબ ખૂબ આભાર.